અભયમ કેપ્સ્યુલ 9. સૌથી ઊંચો મિનાર કુતુબ મિનાર, સૌથી ઊંચું યુદ્ધ સ્થળ સિયાચિન ગ્લેશિયર, જ્યાં ભારત અને પાકિસ્તાનની આર્મી 1984 એકબીજાની સામે લડી રહી છે, અને એ જગ્યાએ ભારત દ્વારા મેઘદૂત ઓપરેશન શરૂ કરવામાં આવેલું છે. સૌથી લાંબો માર્ગ ગ્રાન્ડ ટ્રંક રોડ, સૌથી લાંબી નદી ગંગા, સૌથી લાંબી ટનલ ભારતની ચેનાની નાસરી જમ્મુ કાશ્મીરમાં, ભારતનો સૌથી લાંબો બંધ હીરાકુંડ બંધ, સૌથી મોટું રણ થરપારકરનું રણ રાજસ્થાન, સૌથી મોટો પશુઓનો મેળો સોનપુર બિહાર, સૌથી મોટો ધોધ જોગનો ધોધ ગેરસપ્પા, સૌથી મોટી હોસ્પિટલ સિવિલ હોસ્પિટલ અમદાવાદ, સૌથી જૂનો ગ્રંથ ઋગ્વેદ, સંગીતનો વેદ સામવેદ, પ્રથમ મહિલા વડાપ્રધાન વિશ્વમાં એસ ભંડાર નાયકે શ્રીલંકામાં બનેલા, ચંદ્ર પર જનાર પ્રથમ વ્યક્તિ નીલ આર્મસ્ટ્રોંગ, વિશ્વની પ્રથમ યુનિવર્સિટી તક્ષશિલા યુનિવર્સિટી, અમેરિકાના પ્રથમ રાષ્ટ્રપ્રમુખ જ્યોર્જ વોશિંગ્ટન, ઇંગ્લેન્ડના પ્રથમ મહિલા વડાપ્રધાન માર્ગારેટ થેચર, સૌથી મોટું મહાકાવ્ય મહાભારત, ચીનનું નાણું યુઆન, રશિયાનું નાણું રૂબલ, મગફળીના ઉત્પાદનમાં ગુજરાતનો ક્રમ પ્રથમ, કેરીના ઉત્પાદનમાં પ્રથમ સ્થાને વલસાડ, જામફળનું સૌથી વધુ ઉત્પાદન અમદાવાદ, ચીકુના ઉત્પાદનમાં પ્રથમ સ્થાને વલસાડ, દાડમનું સૌથી વધુ ઉત્પાદન ભાવનગર, અમદાવાદનો ઇતિહાસ મગનલાલ વખતછંદ, મળેલા જીવના લેખક પન્નાલાલ પટેલ, ભારતીય વિદ્યા ભવનના લેખક કમા મુનશી, ગુજરાતનો નાથ કમા મુનશી, સમૂળી ક્રાંતિના લેખક કિશોરલાલ મશરૂવાળા, બંધારણ બનાવતા 2 વર્ષ 11 મહિના 18 દિવસનો સમય લાગ્યો, આમુખને પરિચય પત્ર એને પાલખીવાળા, બંધારણમાં મૂળ કેટલા ભાગ 22, હાલમાં કેટલા 25, પરીક્ષામાં 25 ઓપ્શનમાં ન હોય તો 22 ટીક કરવો, કેમ કે આજ સુધી ગુજરાતમાં 2200 જવાબ સાચો પાડેલો છે. મૂળભૂત અધિકાર હાલમાં કેટલા 6, મૂળભૂત બંધારણમાં હતા કેટલા 7, મૂળભૂત ફરજ હાલમાં કેટલી 11, મૂળ બંધારણમાં હતી જ નહીં 42મો બંધારણીય સુધારો 1976 દ્વારા 10 મૂળભૂત ફરજ સ્વર્ણશી સમિતિની ભલામણને આધારે USSR દેશમાંથી લેવામાં આવી, અને 86મો બંધારણીય સુધારો 2002 દ્વારા 11મી મૂળભૂત ફરજ ઉમેરવામાં આવી. અનુચ્છેદ 352 રાષ્ટ્રીય કટોકટી, 356 બંધારણીય કટોકટી એટલે કે રાષ્ટ્રપતિ શાસન, 360 એટલે નાણાકીય કટોકટી, 324 એટલે સુરણી પંચની જોગવાઈ, આર્મીના હાલના વડા બિપિન રાવત, વાયુદળના હાલના વડા બિરેન્દ્રસિંહ ધનોવા એર ચીફ માર્શલ, નૌકાદળના હાલના વડા સુનિલ લાંબા જે એડમિરલ તરીકે ઓળખાય, મુખ્યમંત્રીની નિમણૂક રાજ્યપાલ કરે, મુખ્યમંત્રીને શપથ રાજ્યપાલ લેવડાવે, અનુચ્છેદ 39 એ સમાન મફત કાનૂની સહાય આવશે, મફત કાનૂની સહાય, સમાન ન્યાય અને મફત કાનૂની સહાય, અનુચ્છેદ 39 સમાન કામ સમાન વેતન, અનુચ્છેદ 40 ગ્રામ પંચાયત, અનુચ્છેદ 44 સમાન નાગરિક ધારો, જે આપણે પ્રશ્ન પૂછાય કયા રાજ્યમાં તો ગોવામાં, અનુચ્છેદ 45 6 વર્ષથી નાના બાળકો માટે મફત અને આરોગ્યનું ધ્યાન સરકાર રાખશે, ભૃગુકચ્છનું હાલનું નામ ભરૂચ, ભૃગુ ઋષિના નામ ઉપરથી પાડવામાં આવેલું, પર્ણાશા બનાસ, સ્વાબ્રમતી સાબરમતી, વિસલનગર વિસનગર, આનર્તપુર વડનગર, ઘડિયાળ ટાઇલ્સ મોરબી, સરી છપ્પા સુડી અંજાર, જામફળ માટે ધોળકા, લાકડાના રમકડા ફર્નિચર સંખેડા, સાડી છાપ કામ માટે જાણીતું શહેર જેતપુર, ભાદર શેત્રુંજી દાંતીવાડા યોજના બળવંતરાય મહેતા, વિમાન દુર્ઘટનામાં અવસાન પામેલ મુખ્યમંત્રી બળવંતરાય મહેતા, કોના સમયમાં અમદાવાદથી ગાંધીનગર પાટનગર ખસેડાયું હિતેન્દ્રભાઈ દેસાઈ, માધ્યમિક શિક્ષણ મફત કોના સમયમાં હિતેન્દ્રભાઈ દેસાઈ, મધ્યાહન ભોજન કોના સમયમાં માધવસિંહ સોલંકી, એશિયન ગેમ્સ 2014 ક્યાં રમાયું ઇન્ચિયોન દક્ષિણ કોરિયા, એશિયન ગેમ્સ 2018 જકાર્તા ઇન્ડોનેશિયા, યુરેનિયમનું સૌથી વધુ ઉત્પાદન કરતું રાજ્ય જદુઘોડા ઝારખંડ, ફ્યુઝમાં શેની મિશ્ર ધાતુ હોય ટીન અને લેડ, કેન્સરના ઉપસારમાં શેનો ઉપયોગ થાય કોબાલ્ટ 60, ધાતુને પીગળવા માટે કઈ ધાતુ ફ્લોરસ્પાર, સૌથી સખત ધાતુ ઇરેડિયમ, શરીરનું તાપમાન કઈ ગ્રંથિ જાળવે હાઇપોથેલેમસ, શરીરની સૌથી મોટી ગ્રંથિ યકૃત લીવર, જે દારૂ પીવાથી સૌથી વધુ નુકસાન થતું હોય તો યકૃતને થાય, કમળામાં શરીરના કયા અંગને અસર થાય તો યકૃતને થાય, ડાયાબિટીસ કમળો શાનાથી થાય તો વાયરસને કારણે થાય, ડાયાબિટીસ શેની ઉણપથી થાય ઇન્સ્યુલિનની ઉણપથી થાય, ક્વિનાઇન કયા રોગમાં વપરાય મેલેરિયા, ક્વિનાઇન સિંકોના નામના વૃક્ષમાંથી બનાવવામાં આવતી દવા છે, ક્વિનાઇન કયા વૃક્ષમાંથી બનાવવામાં આવે સિંકોના, ભારતનું સૌથી મોટું કાગળ ઉત્પાદક રાજ્ય પશ્ચિમ બંગાળ, ટીટાગઢ કાગળ ઉદ્યોગ માટે છાપાનું કાગળનું સરકારી કારખાનું નેપાનગર, સૌથી વધુ ખાંડ ઉત્પાદન કરતું રાજ્ય ઉત્તર પ્રદેશ, પ્રથમ રાસાયણિક ખાતરનું કારખાનું રાનીખેત, મહિલા અને બાળ વિકાસ મંત્રાલય મેનકા ગાંધી, વર્તમાન આરોગ્ય મંત્રી જેપી નડ્ડા, વર્તમાન કાપડ મંત્રી સ્મૃતિ ઈરાની,
વર્તમાન કૃષિ મંત્રી રાધામોહનસિંહ, માર્ગ પરિવહન અને હાઇવે મંત્રી નીતિન ગડકરી, સૌથી વધુ નદી ધરાવતો જિલ્લો કચ્છ, સૌથી ઓછો વરસાદ ધરાવતો જિલ્લો કચ્છ, સૌથી વધુ તાલુકા ધરાવતો જિલ્લો બનાસકાંઠા 14, સૌથી ઓછા તાલુકા ધરાવતા જિલ્લાઓ તો ડાંગ અને પોરબંદર બંનેને 3-3 તાલુકા છે. સૌપ્રથમ સૂર્યોદય દાહોદમાં, ઓલિમ્પિક 2008 બેઇજિંગ ચીનમાં રમાયેલો, ઓલિમ્પિક 2012માં લંડન, 2016 ક્યાં રમાયો રિયોડી જાનેરો, 2020 એ ટોક્યો જાપાનમાં રમાવાનો છે. દીપિકા કુમારી કઈ રમત સાથે તીરંદાજી, આંખના ડૉક્ટરને ઓપ્થેલ્મોલોજિસ્ટ કહેવાય, કિડનીના ડૉક્ટરને નેફ્રોલોજિસ્ટ કહેવાય, સ્ત્રી રોગ નિષ્ણાતને ગાયનેકોલોજિસ્ટ કહેવાય, ન્યુરોલોજિસ્ટ મગજના ડૉક્ટરને ન્યુરોલોજિસ્ટ કહેવાય. હમણાં આપણે વાત કરી ઓલિમ્પિકની, તો ઓલિમ્પિકમાં ભારતના ઘણા બધા ખેલાડીઓએ, જોકે ઘણા ન કહેવાય પણ ભારતમાં આપણા માટે ગૌરવ સમાન બાબત કહેવાય કે હેલસિંગ ઓલિમ્પિક દરમિયાન કેડી જાદવે બ્રોન્ઝ મેડલ કુસ્તીમાં જીતેલો. ત્યારબાદ ઘણા બધા વર્ષોના વાયરા વાગ્યા. 1996માં લિયેન્ડર પેસ બ્રોન્ઝ મેડલ જીતે છે ટેનિસમાં. 2000માં સિડની ઓલિમ્પિક દરમિયાન વેઇટ લિફ્ટિંગમાં કર્ણમ મલેશ્વરી બ્રોન્ઝ મેડલ જીતે છે. 2004માં આપણા હાલમાં રાજસ્થાનમાં સાંસદ સભ્ય છે જે આર્મીમાં હતા રાજ્યવર્ધનસિંહ રાઠોડ, જેઓ સિલ્વર મેડલ જીતે છે. 2008માં આપણે સૌ પ્રથમ વખત 3 મેડલ જીત્યા. સૌ પ્રથમ વ્યક્તિગત ગોલ્ડ મેડલ અભિનવ બિંદ્રા કે જેઓ શૂટિંગમાં જીત્યા, ત્યારબાદ સુશીલ કુમાર એવો કુસ્તીમાં બ્રોન્ઝ મેડલ જીત્યા, અને ત્રીજો મેડલ હતો એ હતો વિજેન્દ્ર કુમાર જેવો બોક્સિંગમાં જીતેલા. ત્યારબાદ 2012માં આપણે સૌથી વધારે અત્યાર સુધીમાં 6 મેડલ જીતેલા એક સાથે. એની વાત કરીએ તો 2 સિલ્વર જીતેલા, એક વિજય કુમાર અને બીજા હતા સુશીલ કુમાર. વિજય કુમાર શૂટિંગમાં અને સુશીલ કુમાર કુસ્તીમાં, આ બંને સિલ્વર મેડલ જીતેલા. બ્રોન્ઝની વાત કરીએ તો મેરી કોમ, સાયના નેહવાલ, ગગન નારંગ અને યોગેશ્વર દત્ત. યોગેશ્વર દત્ત તો કુસ્તી, સાયના નેહવાલ તો બેડમિન્ટન, ગગન નારંગ તો શૂટિંગ અને મેરી કોમ તો મહિલા બોક્સિંગમાં ચારે ચાર લોકો, ચારે ચાર ભારતના ખેલાડીઓએ બ્રોન્ઝ મેડલ જીતેલો. 2016માં વાત કરીએ તો માત્ર આપણે 2 મેડલ જીત્યા હતા. પીવી સંધુ કે જેઓ સિલ્વર મેડલ જીત્યા હતા બેડમિન્ટન રમતમાં, અને બીજા છે સાક્ષી મલિક કે જેઓ કુસ્તીમાં બ્રોન્ઝ મેડલ જીતેલા. યોગેશ્વર દત્તને જે બ્રોન્ઝ મેડલ જીતેલો, એ જે ખેલાડી સામે હારેલા એ ખેલાડીનો ડોપ ટેસ્ટ પોઝિટિવ આવેલો હોવાથી એમને મળેલા બ્રોન્ઝ મેડલને ઓલિમ્પિક કમિટી IOC ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી દ્વારા એમને સિલ્વર મેડલમાં ફેરવવામાં આવેલો. તો મિત્રો, થેન્ક યુ.